સ્વામિનારાયણ સાહિત્ય, સ્વામિનારાયણ ધર્મ નો સંદેશ વિશ્વ સ્તરે બધાને પહોંચ્યો. આ કંઈ માત્ર ઉપદેશ કે કર્મકાંડનો સંપ્રદાય નથી, જ્ઞાનનો સંપ્રદાય છે, સતત ચાલે છે. એટલે આ વિકાસ થતો જ જાય છે. અને 600 એકર તો કંઈ નથી, પ્રમુખ સ્વામી પાસે તો આખું જગત હતું. નરસિંહ મહેતા કહી ગયા છે ને, ગ્રંથ ગરબડ કરી વાત અને કરી ખરી. અરે ભાઈ, આ એક પ્રમુખ સ્વામીને મળો, બોલે નહીં પણ એનું મૌન બોલતું હોય. સોશિયલ રિફોર્મ્સમાં જે પ્રમુખ સ્વામીનું પ્રદાન છે, અને મને તો ખબર છે, અમે આદિવાસી વિસ્તારમાં જ્યારે વિચરણ કરવા આવેલા દેવગઢ બારિયા અને પછી પાવીજેતપુરને, ત્યારે હું અનેક વખતે એમને મળ્યો છું. ત્યારે મેં જોયું છે કે બધાને બીજું કંઈ વાત જ નહીં કરવાની, સત્સંગની પણ વાત નહીં. તમે પીવાનું છોડી દો, તમે બીડી છોડી દો, તમે વ્યસન છોડી દો, તમાકુ છોડી દો, આ જ કામ. હું પ્રમુખ સ્વામી મહારાજને એક આકાશ માનું છું, એક વિરાટ આકાશ. આકાશને કદી પોતાની પ્રસિદ્ધિ નથી કરતી. સૂર્ય પોતાની પ્રસિદ્ધિ કરે આવતી વખતે, ચંદ્ર પોતાની પ્રસિદ્ધિ કરે, પણ આકાશ ક્યારેય કોઈ પ્રસિદ્ધિ નથી કરતું. અને એવું એમણે કરેલી ક્રાંતિ, એક હું એમ માનું છું કે કઈ વસ્તુ બાકી રહી. એમણે બાળ પ્રવૃત્તિ કરી તો વ્યસન મુક્તિની વાત હોય, નારી ઉત્કર્ષ હોય તો ઘર સભા હોય, મંદિર નિર્માણ હોય, આ બધાથી એમને કઈ ક્રાંતિ કરી? ધર્મ ક્રાંતિ ના, કોઈ વિચાર ક્રાંતિ ના, એમણે કરી એ માનવ ક્રાંતિ કરી. માણસને આ ધરતી ઉપર જીવવાને યોગ્ય બનાવવા માટે, અને એ યોગ્ય માણસ આ ધરતીની બરાબર માવજત કરે એ માટે, એના ગુણોથી, એના સદગુણોથી, એની સેવાથી, એના સત્સંગથી એ કામ એમણે કર્યું. સ્વયં પ્રગટ થઈને પરમેશ્વર ઊભા દર્શન દેવા, બીજા કોઈની સાથે સરખામણી શક્ય જ નથી. સ્વયં પ્રગટ થઈને પરમેશ્વર, તો જ્યારે જ્યારે પ્રમુખ સ્વામીને મળવાનું થયું, દર્શન કરવાના થયા, ત્યારે મારા મનમાં આ જ ભાવ હતા કે જાણે આપણે કોઈ પરમ તત્વને મળી રહ્યા છીએ. નોઈ આપણા વચ્ચે વિચરણ કરવું, આપણામાંથી ઘણા બધા લોકોને વ્યક્તિગત રીતે મળવું, એ પણ એક અસાધારણ બાબત લાગે છે. તો આ અનેક પ્રકારની જે ભક્તિની, શક્તિની, વીરત્વની એ જે વાતો, મા સંપ્રદાયનું જે પ્રદાન છે, પ્રમુખ સ્વામી જીવનનું પરિવર્તન કરવામાં અને ટકાવવામાં, એમાં પ્રમુખ સ્વામી મહારાજની જે દ્રષ્ટિ સમગ્ર વિશ્વને મળી, હું નથી કહેતો આ દેશને જ મળી, સમગ્ર વિશ્વને મળી, એ મને આજના યુગની યુગ પ્રભાવી ઘટના લાગે છે. અને મને એવો સહેજ પણ ભાવ નથી થતો કે હું આમાં અતિશયોક્તિ કરતો હોઉં.